જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર બે, એમાં સ્વાધ્યાય 2.2 એમાં પ્રશ્ન નંબર 4 આપણે આવ્યા હતા. તો પ્રશ્ન નંબર 4 એવું છે કે આપેલે જે રકમ છે એનો ગુણાકાર કરવાનો છે. તો અત્યાર સુધીમાં આપણે કેવો ગુણાકાર કરતા, તો કે 738 × 103. તો આપણે એનો આ સંખ્યાઓનો ગુણતા અને અહીં આપણે સરવાળો કરતા હતા અને જે આન્સર આવે આપણે લખતા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે હવે ગુણાકાર નથી કરવાનો. આપણને જેમ જોયું હતું, જે પહેલો વિડીયો ચેપ્ટર નંબર 2 પહેલો વિડીયો આવેલો હતો એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન આપેલું હતું, એની અંદર આપણે વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરેલો હતો. તો એની આધારિત આપણે ગુણાકાર કરવાનો છે, આપેલી રકમનો ગુણાકાર ગુણધર્મોને આધારે કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 4ની અંદર આપણને 4 રકમો આપેલી છે જે તમે જોઈ શકો છો. અહીંયા જે રકમો આપેલી છે એમાં 3 રકમવાળા ગુણાકાર છે. તો આપણે અહીંયા કોઈપણ એક સંખ્યાનો જૂથ બનાવીશું અને જૂથ દ્વારા આપણે ગુણાકાર કરીશું. તો કઈ રીતે કરીએ એ આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 4 એમાં પહેલી રકમ 738 × 103. તો વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા એવી છે 738 કે 103, તો એના તમે બે ભાગ કરો તો તમને સરળતાથી તમે ગુણાકાર કરી શકો. તો 738નો ભાગ પાડીએ તો 700 વત્તા 38 પડે. તો આપણને 38નો ઘડિયો તો આપણને આવડતો હોય અને ન પણ આવડતો હોય તો એ સંખ્યા નહીં ચાલે. તો એની બાજુની સંખ્યા છે 103, તો એના ભાગ પડશે 100 વત્તા 3, તો આપણને 103 મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણું આ જે જૂથ બન્યું આપણે એ લખીશું. તો અહીંયા જોઈ શકો છો કે 100 વત્તા 3 અને આ છે એમને. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાજનનો નિયમ આપણે જોયો હતો કે આપણે આવું લખેલું હોય કે 1 × (b)c, તો એ છે એ બી સાથે ગુણાય છે અને એ છે એ સી સાથે પણ ગુણાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું બનશે, 1 × b(c) આવી રીતના આપણે સાદુરૂપ આપવાનું થશે. આ જે નિયમ છે એ ગુણાકારે સરવાળાનું વિભાજન કર્યું એમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ 738 × 100 અને 738 × 3. તો અહીંયા આપણને નીચે બે જૂથ મળેલા છે. અહીંયા તમે જોઈ શકો છો પ્લસની સાઇન છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે ગુણાકારની સાઇન કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એનો અર્થ એવો થયો કે 738 × 3 કરવાના છે અહીંયા. ઓકે, તો બે જૂથ બન્યા, 738નો 100 સાથે ગુણાકાર અને 738નો 3 સાથે ગુણાકાર. તો 738નો 100 સાથે ગુણાકાર કરીએ તો 738 × 100 કરીએ તો કેટલા શૂન્ય દેખાય, 2. તો 2 શૂન્ય લખી નાખો, 738 × 700. આ આપણે મોઢે કરી શકીએ તો આપણો કેટલો જવાબ આવ્યો, 73,800 અહીંયા આપણે લખેલો છે તે. હવે 738નો ગુણાકાર આપણે આવી રીતના સરળતાથી આપણે કરી શકીએ છીએ તો એનો જવાબ આવશે 2214. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને ફાઇનલ આન્સર આવશે 76,014. ત્યારબાદ છે દાખલા નંબર બી. તો દાખલા નંબર બીની અંદર આપણને 2 રકમ આપેલી છે, 854 × 102. તો વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા એવી છે કે એને તમે બે ભાગ કરી શકો, તો 854 એટલે કે 800 વત્તા 54 કરીએ તો 54નો ઘડિયો આપણને ન આવડતો. તો અહીંયા 102ના 2 ભાગ કરીએ તો 102ના કઈ રીતે કે 100 વત્તા 2, આ આપણું જૂથ બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જૂથ બન્યા પછી આપણે એવી રીતે લખેલું છે કે 854 × 100 કૌંસ પૂરો. તો હવે 854નો ગુણાકાર 100 સાથે કરવાનો અને 854નો ગુણાકાર 2 સાથે કરવાનો અને ગુણાકાર છે એ સરવાળા ઉપર વિભાજન કરશે. ઓકે, તો 854 × 100 અહીંયા વચ્ચે સરવાળા નીચે એટલે સરવાળો 854 × 2, અહીંયા તમે જોઈ શકો છો 854 × 2. તો હવે 854 × 100 કરીએ, 854 ×
सौ तो के शून्य एवं बे तो बे शून्य लखी नाखो 854 एक 854 तो 85,400 जवाब आवशे। ज्यां तमे जोई शको छो अने 854 नो गुणाकार बे साथे करिए तो आपणने 1708 जवाब मळशे। तो ई तमे अहींया जोई शको छो आ बन्ने संख्या आपणने हवे जे मळी ई बन्नेनो सरवाळो करिए तो आपणने फाइनल आंसर मळशे 87,108। ओके विद्यार्थी मित्रों, त्यारबाद दाखला नंबर सी। तो दाखला नंबर सी नी अंदर रकम छे 258 गुणिया 1008, तो आमाथी बे संख्या एवी कई छे तो 1008 ई संख्या छे कि जेने आपणे भाग करी शकीए। तो 1000 + 8 तो आपणने 1008 मळी जाय, तो आपणुं जूथ बन्युं। ओके विद्यार्थी मित्रों, आ जूथनो उपयोग आपणे करीशुं। तो 258 गुणिया काउसनी अंदर 1000 अहीं सरवाळाने निशानी छे वत्ता 8, तो हवे 258 છે 1000 સાથે પણ ગુણાશે અને 258 છે 8 સાથે પણ ગુણાશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સરવાળા ઉપર વિભાજન થશે એટલે અહીં વચ્ચે સરવાળાની નિશાની આવશે। તો 258 ગુણ્યા 8 એટલે કે આ સ્ટેપ છે એ પહેલાં લખેલું છે અને ત્યાર પછી આ સ્ટેપ લખેલું છે અહીંયા રહ્યું 258 ગુણ્યા 1000। તો 258 ગુણ્યા 8 કરીએ તો આપણને જવાબ આવશે 2064 અને 258 ગુણ્યા 1000 કરીએ તો એનો જવાબ આવશે 2,58,000। ને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ આવશે 2,60,064। ત્યારબાદ છે દાખલા નંબર ડી કે 1005 ગુણાકારમાં 168, તો અહીંયા ભાગ પડશે 1005ના। કઈ રીતે? તો કે 1000 + 5। ओके विद्यार्थी मित्रों, 1005 + 5 એટલે કેટલો આવશે 1005। તો આપણું જૂથ તૈયાર થઈ ગયું 1000 + 5 ગુણાકારમાં 168। તો 168નો ગુણાકાર 1000 સાથે પણ થશે અને 168નો ગુણાકાર 5 સાથે પણ થશે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે નિશાની સરવાળાની છે એટલે અહીંયા આપણે વચ્ચે સરવાળાની નિશાની કરીશું। તો બંને જૂથ આપણા તૈયાર છે 1000 × 168 અને 5 × 168। તો અહીંયા તમે ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે 1,68,000 અને આનો ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે 840। તો આ બંને સંખ્યાનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 1,68,840। ત્યારબાદ છે દાખલા નંબર 5। દાખલા નંબર 5ની અંદર આપણને શું કીધેલું છે કે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લિટર પેટ્રોલ ભરાયું। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ બાઇક કે કોઈ ફોર વ્હીલ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એની અંદર આપણને પેટ્રોલ કે ડીઝલ આ વસ્તુની ફ્યુલની જરૂર પડે છે, એટલે કે ફ્યુલ એટલે કે બળતણ। તો આપણે પેટ્રોલ વગર કે ડીઝલ વગર ગાડી ચાલતી નથી, તો આપણે પેટ્રોલ પુરાવતા હોઈએ છીએ તો એણે સોમવારે કોઈ ટેક્સી ડ્રાઈવર છે એટલે કે કોઈ ફોર વ્હીલ છે બરાબર છે એની અંદર એણે પેટ્રોલ ભરાવ્યું સોમવારે કેટલા લિટર 40 લિટર પુરાવ્યું અને બીજા દિવસે એણે 50 લિટર પુરાવ્યું તો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લિટરે હોય એટલે કે 1 લિટરના 65 રૂપિયા છે તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા હશે। તો આપણે પહેલા દિવસે 40 લિટર પેટ્રોલ ભર્યું અને બીજા દિવસે 50 લિટર ભર્યું તો ટોટલ પેટ્રોલ કેટલું થયું 90 લિટર। 90 લિટર છે તો આપણી પાસે 1 લિટરનો ભાવ કેટલો છે? તો કે 65 રૂપિયા। તો 90 લિટરના ભાવ કેટલો થાય? તો કે 90 × 65 કરીશું એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે। તો જોઈએ દાખલા નંબર 5 કે દાખલા નંબર 5માં આપણે કીધું કે સોમવારે પુરાવેલ પેટ્રોલ કેટલું હતું 40 લિટર, બીજા દિવસે પુરાવેલ પેટ્રોલ 50 લિટર, તો કુલ પેટ્રોલ કેટલું થયું? તો કે કુલ પેટ્રોલ 40 + 50 એટલે કે 90 લિટર છે આપણને કુલ મળે છે। તો હવે આપણી પાસે રકમની અંદર એ પણ કીધેલું હતું કે 1 લિટરનો ભાવ 65 રૂપિયા છે તો અહીંયા આપણે લખેલું છે કે 1 લિટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા। તો કુલ પેટ્રોલની કિંમત કેટલી થઈ? તો કે પેટ્રોલની કુલ કિંમત બરાબર 1 લિટર પેટ્રોલની કિંમત ગુણાકારમાં પુરાવેલ કુલ પેટ્રોલ, તો 1 લિટરની પેટ્રોલની કિંમત એટલે કેટલા થયા
एक लीटर की पेट्रोल की किमत एटले केटला थी 65 रुपया अने पुरावेल कुल पेट्रोल केटलू छे 90 लीटर जो तमे जोई शको छो एटले गुणाकार में 90 65 × 90 करीशू तो आपणो जवाब आवशे 5,850 रुपया। तो टैक्सी ड्राइवरे पेट्रोल पर रुपया 5,850 खर्च कर्यो एम आपणे कही शकीए। त्यारबाद छे दाखला नंबर 6 के कोई दूधवाळो एक होटल में सवारे 32 लीटर दूध आपे छे अने सांजे 68 लीटर दूध आपे छे तो दूधनी किंमत रुपया 45 प्रति लीटरे होय तो दूधवाळाने रोज केटली आवक थती हशे। तो विद्यार्थी मित्रों आपणे आपणा घरे सवारमां पण दूध लईए छीए अने सांजे पण दूध लईए छीए तो ओके विद्यार्थी मित्रों तो सवारनुं अने सांजनुं दूध आपणे सरवाळो करीए तो एक दिवसनुं दूध केटलुं आव्युं आपणे कुल दूध केटला लीटर मळ्युं आपणने खबर पड़े छे। तो अहींया सवारमां एक होटल छे होटलमां सवारे 32 लीटर आपे छे अने सांजे छे 68 लीटर आपे छे तो अहींया आपणे सरवाळो करीशुं तो आपणने एक दिवसमां केटला लीटर दूध आपे छे होटलनी अंदर खबर पड़ी जाय सरवाळो आपणने मळशे आपणने 32 अने 68 सरवाळो थशे 100। एक दिवस में होटल नी अंदर 100 लीटर दूध आपे छे एमां एक लीटर नो भाव रुपया 45 छे तो ये 100 लीटर नो भाव केटलो थयो तो 45 × आपणे 100 करी नाखीए तो 100 करिए तो 4500 रुपया आंसर आवशे। तो आपणे जोईए ई दाखलाने लखीशुं केवी रीते तो कि सवारमां आपेलू दूध केटलू हतुं 32 लीटर अने सांजे आपेलू दूध 68 लीटर आ एक ज दिवस में सवार अने सांज बराबर छे 32 लीटर सवारमां अने 68 लीटर छे ई राते आपेलू छे। तो होटलमां सवारे अने सांजे आपेल दूध तो 32 + 68 तो केटला लीटर टोटल थयो 100 लीटर। सवारमां अने सांजे बे वखत दूध आपवा जाय तो एक दिवस में 100 लीटर होटलनी अंदर दूध आपे छे। तो आपने रकम नी अंदर कीधेलो तो कि एक लीटर दूध नी किंमत रुपया 45 छे केटली छे 45 रुपया छे। हवे आपणे आगला दाखला में जेम आपणे गुणाकार कर्यो तो ईज रीते आमां पण गुणाकार करीशुं तो न्यां पेट्रोल गोतवानुं हतुं अहीं आपणे दूधनी कुल किंमत गोतवानी छे कुल रकम केटलो केटला रुपियानुं एणे दूध वेच्यू हशे अथवा तो दूधवाळाने केटला केटली आवक थई हशे तो दूधवाळाने मळती कुल रकम तो कुल आपेल दूध केटलू दूध आप्युं हतुं 100 लीटर अने प्रति लीटर दूधनी किंमत गुणाकारमां छे। ओके विद्यार्थी मित्रों तो कुल दूध छे ई 100 लीटर छे अने प्रति लीटरनो भाव छे 45 तो गुणाकार करिए 100 × 45 केटला शून्यो देखाय तो 2 शून्यो देखाय तो 45 × 1 करी नाखीए तो 45 × 1 = 45 तो आ केटला रुपया खर्च करे छे 4500 रुपयानो खर्च टूंकमां 4500 रुपयानी आवक थाय छे दूधवाळाने रोज रुपया 4500ની आवक थाय छे। त्यारबाद प्रश्न नंबर 7 के नीचे आपेली संख्याओने योग्य जोड़कामां जोड़ो। तो विद्यार्थी मित्रों आपणे इंट्रोडक्शनमां जोई गया था चेप्टर 2 नुं जे पहेलो वीडियो आवेलो हतो एमां आपणे विविध गुणधर्मोनो अभ्यास कर्यो हतो एनी आधारे आपणे अहींया जोड़का जोड़वाना छे। आपणे एनी अंदर सरवाळानो नियम विभाजननो नियम जोयो हतो सरवाळा माटे क्रमनो नियम जोयो हतो गुणाकार माटे क्रमनो नियम जोयेलो हतो कि भाई सरवाळो आपणे कोई पण किंमतनो 2 + 5 + 7 करीए अथवा तो 7 + 2 + 5 करीए तो एनो जवाब बन्नेनो जवाब 14 જ આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો આનો પણ જવાબ 14 આવશે અને આનો પણ 14 આને ક્રમનો સરવાળા માટે ક્રમનો નિયમ કહેવાય અને જ્યારે ગુણાકાર માટે હોય તો કે 1 × 2 × 3 લખી અને 3 × 1 × 2 લખી અહીંયા મેં ક્રમ બદલી નાખ્યો છે બધાનો તો પણ આન્સર કેવો આવશે બંનેનો 6 જ આવશે। અહીં તમે જોઈ શકો છો બંનેમાં 6 જ આન્સર આવે તો આ જે છે એ ગુણાકાર માટે ક્રમનો નિયમ થયો અને વિભાજનનો નિયમ તો તમને ખબર જ છે તો કે કોઈપણ કિંમત આપેલી હોય એને આપણે જૂથની અંદર આપણે 12ની કિંમતને અંદર આપણે ગુણીએ છીએ ધારો કે 1 × 2 = 3 તો 1 છે 2 સાથે પણ ગુણાશે અને 1 છે 3 સાથે પણ ગુણાશે તો કાઉસની અંદર 1 × 2 થયું વત્તાની નિશાની 1 × 3 તો આ જે છે આપણો વિભાજનનો નિયમ થયો। ઓકે વિદ્યાર્થી મિત્રો તો
पहली रकम है 425 गुणिया 136, तो एने आप 136 में एने 3 भाग करेला है। कई रीते कि 100 + 30 + 6 जे जमे तमे जोई सको छो। तो एनो अर्थ एवो थयो कि 425 छे 6 साथे गुणा छे, 430 साथे पण गुणा छे अने 425 छे 100 साथे पण गुणा छे। तो आ जे नियम थयो ई विभाजननो नियम थयो। ગુણાકારની નિશાની બહાર છે અને અંદર સરવાળાની, તો ગુણાકારે સરવાળાનું વિભાજન કર્યું એમ કહેવાય। તો આપણો એ આન્સર છે સી સાથે જોડાશે, એટલે કે પહેલામાં આપણું જે પહેલું છે એમાં સી જવાબ આવશે। ત્યારબાદ છે 2 × 49 × 50 × 50 અને 2 × 50 × 49, અહીંયા 49 પહેલાં છે અને અહીંયા 49 છેલ્લે છે। તો એનો મિનિંગ એવું છે કે ક્રમ બદલી નાખ્યો છે અને વચ્ચે નિશાની કેની છે, ગુણાકારની। તો એનો અર્થ એવો થયો કે ગુણાકારનો ગુણધર્મ અહીંયા આવે છે। તો બીજાની અંદર એ જવાબ આવશે। તો બીજું જોડકું છે એની અંદર એ જવાબ આવે છે। ત્યારબાદ છે કે 80 + 205 + 20, અહીંયા પણ 80 + 20 + 2005, આખી રકમ શું છે? તો કે 80 + 2005 + 20, ત્યારબાદ અહીંયા 80 + 20 + 2005। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બંને રકમમાં અહીંયા 2005 વચમાં છે, અહીંયા 2005 છેલ્લે છે। તો સરવાળો બંનેનો કરશો તો આન્સર આપણને સરખો જ મળશે। તો અહીંયા ક્રમ બદલી નાખ્યો એટલે કઈ નિશાની? તો કે સરવાળાની। તો સરવાળાનો ક્રમનો ગુણધર્મ થયો એટલે કે આની અંદર બી જવાબ આવશે। ત્રીજાની અંદર શું જવાબ આવશે? બી જવાબ આવશે।